રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા. મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા, જ્યાં મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી મોડાસાથી રાજેન્દ્રનગર સુધીના માર્ગને નવીન બનાવવાની માંગ હતી, તે આખરે 94 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મુખ્યમંત્રી દ્વારા આજે 264 કરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.